बनासकांठा जिल्लाना धनेरा तालुकामां एक वार फरी चोरीना बनावनी शरूआत थई गई छे। धनेरा तालुकाना साकड़ गामे आवेला नकळंग भगवानना मंदिरने तस्करी निशान बनावी भगवान सहित रोकड़ रकमनी चोरी करी सरळतापूर्वक निकळी गया छे। धनेरा तालुकामां कोरोना वायरसना प्रकोप साथे साथे चोरीना बनावोथी धनेरा तालुकानी जनतानी ऊंघ उड़ावी दीधी छे। वर्ष 2021ની શરૂઆતમાં ચોરીના બનાવની શરૂઆત થઈ ગઈ છે। ધનેરા તાલુકાના સાકળ ગામમાં પૌરાણિક નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે। ધનેરા તાલુકા સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકોએ આ મંદિર પર દર્શન કરવા આવતા હોય છે અને લોકોમાં આસ્થાનું મોટું પ્રતીક છે। ત્યારે તસ્કરોએ આવા આસ્થાના પ્રતિક સમાન નકળંગ ભગવાનના મંદિરને પણ છોડ્યું નથી। શનિવારે રાત્રે કોઈ અજાણ્યા સમયે મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી નકળંગ ભગવાનના ચાંદીના ઘોડાને લઈ ગયા છે। સાથે મંદિરમાં પડેલી દાનપેટીને તોડીને અંદર પડેલી રકમ ચોરી ગયા છે। મંદિરના પૂજારી સવારે જ્યારે મંદિર આવ્યા તે સમયે ચોરી થઈ હોવાનું માલુમ થતાં ધાનેરા પોલીસ તેમજ ગ્રામજનોને જાણ કરાઈ હતી। હા, અમારા શહેરમાં મેં પૂજા કરવા આવ્યા સવારથી, તાળા તૂટેલા હોવા અને અંદર જે ઘોડા નહોતા એટલે અમે પોલીસને જોણ કરી, પોલીસ દેખવા અને કેમેરા લાગેલા હતા, કેમેરા વધારે ઉલટા ફેરવી નાખ્યા લોકોએ, અને વત્તા 2011માં મારે ચોરી થઈ, એનું હજી કોઈ રિઝલ્ટ અમને મળી નથી। મેં પોલીસને ઘણો પ્રેશર કર્યો, પણ ગોતી આપશો એમ કરશો, કોઈ અમે આપ્યો નહીં, આ ફરી ચોરીનો બનાવ બન્યો હોય, અમે પોલીસ જોણ કરી દેખાઈ ગયા, અમે ગોતી લેશે કીધું સોકડ ગામમાં મંદિર ભગવાન નું મંદિર ચોરીના ઘોડા હતા। કેટલા થતા હશે અંદાજે? હશે 6-7 કિલો નો એક ઘોડો, એના સિવાય કોઈ, એના સિવાય પેટી થોડી હતી, એમાં અંદાજે હોય મેળા નું લગભગ 1 લાખ ની અંદર આસપાસ હશે। કેમેરા લાગેલા શું થયું? કેમેરામાં હું ઉલટા ફેર્યો, પોલીસ ચેકઅપ કરવા લઈ ગયા, અથવા દેખાય ખબર પડે શું કઈ રીતે કર્યું એમ, અને 2011માં જે ચોરી થઈ એ તારે એક ઘોડો ચોરવાનો હતો, અને જો ઘોડો તોડીને નદી ફેંકી દીધો, અમે પાછો લાવ્યો હતો, પછી ભદ્રોમણી કરી આવ્યો ઘોડાની, ના હવે બીજી વાર ચોરી થઈ અમારી મંદિરમાં। સાંકળ ગામના નકળમ ભગવાનના મંદિરે ગત 2011માં પણ ચોરીના બનાવ બન્યો હતો। તે સમયે થયેલ ચોરી બાબતે પણ ધનેરા પોલીસના હાથે કંઈ લાગ્યું ન હતું। મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા સાથે છેડખાની કરી કેમેરાની દિશા બદલી છે, જેથી તસ્કરો કેમેરામાં કેદ ન થઈ જાય। ધનેરા પોલીસે સીસીટીવી કેમેરાનું DVR કબજે કરી તસ્કરો સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે। તો આ તરફ સાંકળ ગામના મંદિરમાં થયેલા ચોરી મામલે ગ્રામજનો ચોરને પકડવા માટે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે। અંદાજિત 1 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે આસ્થા સમા ઘોડાની ચોરી થતાં ભક્તો તસ્કરોને લઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। મોટામાં મોટું નકળંગ ભગવાનનું ધામ છે, એમાં આ બીજી વખત ચોરી થઈ છે, 2012માં ચોરી થઈ હતી, તે ભેદ કોઈ મળ્યો નથી અમને હજી સુધી। આ ચોરી થઈ અને તાત્કાલિક એમાં રિઝલ્ટ મળવું જોઈએ, સરકારને એટલી વિનંતી કરું છું કે આ મંદિરની ભગવાન છે, ખુદ ભગવાનની ચોરી થઈ ગઈ છે, આજુબાજુ મંદિરની અંદર ચોરી થાય છે બધે, પણ આ મંદિરની ચોરી અમને તાત્કાલિક તાત ધોરણમાં પકડાવી જોઈએ। શું ચોરી થયું હોય આ વખતે? ચોરી થઈ ગઈ ફેર, શું 2 ઘોડા ચોરાઈ ગયા, તાત્કાલિક અમને રજૂઆત મળવી જોઈએ। પોલીસે તપાસ કરી, પોલીસ તપાસ કરી, હજી હજી કોઈ કાર્યવાહી અમને મળી નથી। એક પેટી ઘોડા અંદરથી કોઈ રૂપિયા હતા, 2 લાખ આસપાસ, 2-2.5 લાખ 3 લાખ રૂપિયા છે, અને મંદિરના ઘોડા હતા 5-6 લાખ કિલા ચોરી હતી, એટલો મંદિરમાં ચોરાઈ ગયો છે, તો એ હજી સુધી આ પગલાં કોઈ ધારણ થયા નથી। આટલી મારી રજૂઆત છે સરકારને, પોલીસને, મીડિયાવાળાને કે આ તાત્કાલિક સાજુથી રિઝલ્ટ મળવો જોઈએ, તો કે અમે આગળ કાર્યવાહી કરીશું। ધનેરા તાલુકાના સાકળ ગામમાં નકળંગ ભગવાનના મંદિરે ચોરીના બનાવને લઈ આખું ગામ ભેગું થઈ ગયું હતું। કોરોના વાયરસના હવાલો આપી ધનેરા પોલીસે ટોળાને વિખેરવા માટે ભારે દોડધામ કરી હતી, જેમાં સાકળ ગામના ગ્રામજનો પકડી ધનેરા પોલીસે પોલીસ જીપમાં બેસાડ્યા હતા।